મિત્રો, તો ધોરણ 3નો આપણો વિષય છે પર્યાવરણ. પર્યાવરણમાં આપણે આગલા વિડીયોમાં ભણી ગયા. આપણો ખોરાક, તો ખોરાક કોને કહેવાય? જે આપણે રોજિંદા જીવનમાં જમતા હોઈએ તો એ આપણો ખોરાક થાય. તો ખોરાક વગર આપણે ચાલે તો ના. તો માણસના જીવનની મુખ્ય જરૂરિયાત શું છે? હવા, ખોરાક અને પાણી. તો એ આપણું શું થયું? આપણો એ મુખ્ય આહાર થયો. આપણો મુખ્ય એ આપણા, તો એ આપણી મુખ્ય જરૂરિયાતો થઈ. એ ત્રણ જરૂરિયાતો વિના આપણે ચાલે નહીં. પહેલો ખોરાક. તો ખોરાક કેમ ખાવો જોઈએ? તો શરીરને આપણે ટકાવી રાખવા માટે ખોરાક ખૂબ જરૂરી છે. તો આપણા ઘરની અંદર અલગ અલગ પ્રકારનો આપણે ખોરાક જમતા હોઈએ છીએ. તો ખોરાક વિના ચાલે ના. જે સજીવ માત્ર, તો સજીવ કોને કહેવાય? જેનામાં જીવ છે, જે હલનચલન કરે છે, દરેકના માટે ખોરાક ખૂબ જરૂરી છે. તો આપણા ઘરની અંદર અલગ અલગ પ્રકારનું આપણે જમતા હોઈએ છીએ. જમતા હોય છે, કોઈ કોઈ સુખી કુટુંબ છે, કોઈ દુઃખી કુટુંબ હોય, જે ગરીબ કુટુંબ હોય. અહીંયા આપણને વીણનું કુટુંબ બતાવ્યું છે અને રાણીનું કુટુંબ બતાવ્યું છે. તો બંને કુટુંબમાં અલગ અલગ ફેરફાર આપણને જોવા મળે છે. તો આ કુટુંબમાં આપણને સુખી કુટુંબ અને દુઃખી કુટુંબ, ગરીબ કુટુંબ એમ જોવા મળે છે. તો આપણે ખોરાક ઉપર જઈએ. તો ખોરાક, માણસના જીવનમાં ખોરાકમાં કેટલી વસ્તુ જરૂરી છે? તો અનાજ, કઠોળ, શાકભાજી, ફળ વગેરે આપણા જીવનનો એ મુખ્ય ખોરાક છે. બધું આપણા માટે ખૂબ જરૂરી છે. ખોરાકમાં આપણે અલગ અલગ પ્રકારના ખોરાક જમતા હોઈએ છીએ. રોટલી, શાક, રોટલા વગેરે જમતા હોઈએ છીએ. એવી જ રીતે શાકભાજી પણ અલગ અલગ પ્રકારના આપણે શાકભાજી પણ ખાતા હોઈએ છીએ. લીલા શાકભાજી પણ ખાતા હોઈએ છીએ. એમાંથી આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન મળી રહે છે. તો એ આપણો ખોરાક થયો. અને ફળ, ફળ પણ ખૂબ જરૂરી હોય છે. આપણે ઋતુ પ્રમાણે પણ આપણે ફળ ખાતા હોઈએ છીએ. દરેક ઋતુમાં અલગ અલગ પ્રકારના ફળ જોવા મળે છે. દાખલા તરીકે શિયાળામાં તો બોર, દ્રાક્ષ, જામફળ જેવા આપણે ફળો ખાતા હોઈએ છીએ. ઉનાળામાં તડબૂસ હોય, શક્કરટેટી હોય, જેવી આપણે ઠંડા પીણા પીતા હોય એ પણ ખૂબ જરૂરી હોય છે. ચોમાસામાં તો ચોમાસામાં જાંબુ હોય જેવું આપણે ખાતા હોય છે. તો દરેક ઋતુમાં અલગ અલગ પ્રકારનું આપણે ફળ પણ અલગ પ્રકારના ખાતા હોઈએ છીએ, શાકભાજી પણ અલગ પ્રકારનું ખાતા હોઈએ છીએ. તો આપણા માણસના જીવનની એક મુખ્ય જરૂરિયાત ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જીવન જીવવાની મુખ્ય જરૂરિયાતો કઈ છે? તો હવા, પાણી અને ખોરાક એ મુખ્ય આપણો આધારસ્તંભ છે. તેના વિના આપણે ચાલે નહીં. એ પણ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ. તો દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારનું જમવાનું બનતું હોય છે. તે દરેક અલગ પ્રકારનું જમવાનું જમતા હોય છે. તો ચાલો આપણે આગળ વિડીયોમાં આગળ જોઈએ. તો છે, આપણે ખાઈએ છીએ તે ક્યાંથી આવે છે? જે આપણે ખાઈએ છીએ એ આપણને ક્યાંથી મળતું હોઈએ છીએ? એ પહેલો આપણો પ્રશ્ન થાય છે. તો અનાજ કોણ પકવે? તો ખેડૂત પકવે છે. શાકભાજી કોણ? તો કાચિયો. એ પણ આ ખેડૂત પકવે છે અને તે બજારમાં આવે છે અને તે કાચિયો તેનું વેચાણ કરે છે. તો આ બધું ક્યાંથી આવે છે? તો વનસ્પતિમાંથી મળે છે આપણને, કેટલીક પ્રાણીઓમાંથી મળે છે. માંસ, ઈંડા જે હોય, મધ હોય, તો મધ આપણને પ્રાણીમાંથી મળે છે. માંસ હોય એ વસ્તુઓ આપણને પ્રાણીઓમાંથી મળે છે. તે દવા માટે પણ ખૂબ ઉપયોગી હોય છે. ઈંડા પણ આપણને આપણા એ પણ એક શાકાહારીમાં ગણવામાં આવે છે, પણ એ અમુક લોકો ખાતા નથી. એ પણ ખૂબ જરૂરી છે. એ આપણને પ્રાણીમાંથી મળે છે. પછી મધ આપણને ક્યાંથી મળે છે? તો મધમાખીમાંથી મળે છે. મધ કોણ બનાવે? તો મધમાખી બનાવે છે. એ પણ આપણને મળે છે. પછી માછલી, એ પણ પ્રાણી છે.
પછી માંસ બધું આપણને પ્રાણીમાંથી મળતું હોય છે. પછી આપણે પાલક હોય, ટામેટાં હોય, ડુંગળી હોય, બટાકા હોય, દૂધ આ વગેરે આપણને શાકભાજી કહેવામાં આવે છે. તો આપણને કેટલુંક વનસ્પતિમાંથી મળતું હોય છે અને કેટલુંક આપણને પ્રાણીઓમાંથી મળતું હોય છે, તે પણ ખૂબ જરૂરી હોય છે. તમારે પણ આ અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે. મધ શામાંથી મળતું હોય છે? હળદર, જે કઈ વસ્તુ પ્રાણીઓમાંથી અને વનસ્પતિમાંથી મળે છે તમારે અહીંયા આગળ લખવાનું છે. પછી આગળ છે, વિચારો અને લખો. તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો? ત્યારે દાખલા તરીકે આપણે બીમાર પડ્યા હોય તો આપણે લીમડાને ઉકાળીને આપણે એનું પાણી પીતા હોય છે. તુલસી હોય, તુલસીનો પણ ઉકાળો કરતા હોઈએ છીએ. પછી તુલસી હોય, ફુદીનો હોય, લીમડો હોય, એવું આપણે વનસ્પતિમાંથી આપણે એને દવા તરીકે ઉપયોગમાં લેતા હોય છે. પેટમાં દુખાવો હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુ આપણને વનસ્પતિમાંથી મળે છે એના પર આપણે એક લખવાનું છે. એના પર આપણે વનસ્પતિમાં આપણે લીલો કલર કરવાનો છે. જે આપણને વનસ્પતિમાંથી મળે છે એના માટે આપણે લીલો કલર કરવાનો છે. જ્યારે આપણને પ્રાણીમાંથી મળે છે એમાંથી આપણે લાલ કલર કરવાનો છે. તો મધ આપણને સાને મધ્યથી પ્રાણીમાંથી મળે છે, તો આપણે એના માટે આપણે બે લખવાના છે. બે એટલે એમાં કયો કલર પૂરવાનો છે? તો એમાં લાલ રંગ પૂરવાનો છે. પછી હળદર આપણને વનસ્પતિમાંથી મળતી હોય છે, તો આપણે એક લખવાનો છે. એમાં આપણે લીલો રંગ પૂરવાનો છે. પછી માછલીમાં આપણે બે, અને એમાં આપણે કયો કલર પૂરવાનો છે? જે વનસ્પતિમાંથી મળે છે, તો ના પ્રાણીમાંથી, તો એમાં આપણે લાલ રંગ કરવાનો છે. પછી મકાઈ આપણને વનસ્પતિમાંથી મળે છે, તો એમાં આપણે લીલો રંગ પૂરવાનો છે. પછી દૂધ આપણને પ્રાણીમાંથી મળે છે, તો પ્રાણીમાંથી વસ્તુ મળે એના માટે આપણે બે લખવાના છે, અને એમાં આપણે લાલ રંગ લખવાનો છે. લીંબુ આપણને વનસ્પતિમાંથી મળે છે, તો એક નંબર લખવાનો છે, ને અહીંયા આપણે લીલો રંગ પૂરવાનો છે. પાલક આપણને વનસ્પતિમાંથી મળે છે, તો આપણે એક નંબર લખીને અહીંયા આપણે વનસ્પતિ માટે આપણે લીલો રંગ પૂરવાનો છે. બટાકા, તો બટાકા આપણને ક્યાંથી મળે છે? એ પણ આપણને વનસ્પતિમાંથી મળે છે, તો આપણે એમાં લીલો રંગ પૂરવાનો છે. અજમો, તો અજમો પણ આપણને વનસ્પતિમાંથી મળે છે, તો આપણે અહીંયા લીલો રંગ કરવાનો છે. પછી ઈંડા આપણને માંસાહારી હોય છે એટલે પ્રાણીમાંથી મળે છે, તેમાં આપણે લાલ રંગ પૂરવાનો છે. પછી માંસ પણ આપણને પ્રાણીમાંથી મળે છે, તો આપણે અહીંયા આપણે લાલ રંગ પૂરવાનો છે. કેળા, તો વનસ્પતિમાંથી મળે છે, તો આમાં લીલો રંગ પૂરવાનો છે. ટામેટા આપણને વનસ્પતિમાંથી મળે છે, ત્યાં આગળ આપણે લીલો રંગ પૂરવાનો છે. ડુંગળી આપણને વનસ્પતિમાંથી મળે છે, તો અહીંયા આપણે લીલો રંગ પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં એક નંબર લખ્યો છે ત્યાં આપણે લીલો રંગ પૂરવાનો છે. જ્યાં આપણે એક નંબર લખ્યો છે જ્યાં એક નંબર હોય છે ત્યાં આપણે લીલો રંગ કરવાનો છે. જ્યારે બે નંબર લખ્યા છે અહીંયા, જે બે નંબર હોય એ બે નંબરમાં આપણે લાલ રંગ પૂરીશું. તે આપણને વનસ્પતિમાંથી મળતી વસ્તુ પર આપણે કયો રંગ પૂરીશું? લીલો રંગ. જ્યારે પ્રાણીઓમાંથી, જીવજંતુમાંથી મળતું હોય તો આપણે એના માટે લાલ રંગ પૂરીશું. તો તમારે આ લેસન કરવાનું છે. તમારે પણ તમારી ચોપડીમાં અને નોટમાં પણ આ લખવાનું છે. દરેક વિદ્યાર્થીએ તેની નોંધ લેવી. પછી આપણે લખી શકાય મરચાં, અહીંયા બીજી આઈટમમાં લખાય મરચાં, તો મરચાં આપણને
વનસ્પતિમાંથી મળે છે, તો વનસ્પતિ માટે આપણે કયો રંગ પૂરવાનો છે? વનસ્પતિ માટે આપણે લીલો રંગ પૂરવાનો છે. તો આપણે બીજી પણ આઈટમો અહીંયા લખી શકાય છે. ચોખા હોય, કોબી જ હોય, શાકભાજી એમ ગમે તે ફૂલેવલ લખો, ગમે તે દૂધી લખો. પછી ઘી, ઘી આપણને શામાંથી મળે છે? પછી દહીં, પછી ફૂલેવર, દૂધી ગમે તે લખી શકાય. ચોખા આપણને શામાંથી મળે છે? વનસ્પતિમાંથી. એટલે આપણે એક અહીં આપણે કયો રંગ પૂરીશું? લીલો રંગ પૂરીશું. કોબીજ, કોબીજ પણ આપણને વનસ્પતિમાંથી મળતી હોય છે, તો આપણે લીલો રંગ પૂરીશું. ઘી, ઘી આપણને પ્રાણીમાંથી મળતું હોય છે, શામાંથી? તેમાં નંબર આપણે બે નંબર લખીશું. અને આપણે અહીં આગળ લાલ રંગ પૂરીશું. એવી જ રીતે ફૂલેવર હોય, કોબીજ હોય, એ શાકભાજી આપણને ક્યાંથી મળે છે? વનસ્પતિમાંથી. તો વનસ્પતિમાંથી માટે આપણે કયો કલર? લીલો રંગ પૂરીશું. તો તમે અહીં મરચાં, મરચાં આપણને ક્યાંથી મળતા હોય છે? એ પણ આપણને વનસ્પતિમાંથી મળતા હોય છે. એમાં આપણે કયો રંગ પૂરીશું? લીલો રંગ પૂરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આને નોંધ લેવી અને દરેક વિદ્યાર્થીએ આ વાંચન અને લેખન કરવું જોઈએ. ચલો આગળ જોઈએ. વિચારો અને લખો. તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો? તો હા, કંઈ તો ઈજા થાય ત્યારે આપણે હળદરવા, આપણે કોઈ ઈજા થાય તો આપણે એને હળદર લગાવીએ છીએ, મીઠું લગાવીએ છીએ, અને એ ભાગને આપણે એ ભાગને સોજો આવ્યો હોય તો એ ઉતરી જતો હોય છે. અને હળદરવાળું દૂધ પીવું અને એનો ઈલાજ થયેલા ભાગ ઉપર હળદર લગાવી જોઈએ. જો પેટમાં દુખતું હોય તો શું કરવું જોઈએ? અજમો ગરમ પાણી સાથે પીવું જોઈએ. શરદી અને ઉધરસ હોય ત્યારે આપણે તુલસી અને આદુ તથા મધનો રસ પીવો જોઈએ. તુલસી અને આદુનો આપણે ઉકાળો પીવો જોઈએ. દાંતમાં દુખાવો હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? શેકેલું લવિંગ અથવા લવિંગનું તેલ આપણે એને દવા તરીકે લઈ શકાય છે. તો આ બધું આપણને શામાંથી મળતું હોય છે? એ આપણને વનસ્પતિમાંથી મળતું હોય છે. તો તે તમને આ અહીં આગળ લખવાનું છે. પછી અહીં છે, દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો. જોડવા માટે આપણે રેખા દોરો. ચલો તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણને ટોપલા આપેલા છે. દરેક ટોપલામાં અલગ અલગ એની સાથે આપણે જોડવાનું છે અને તેની સાથે આપણે એના જોઈને એનું નામ લખવાનું છે. ફૂલો, ફૂલોમાં કયો આવે? કમળનો પ્રકાંડ આવે. પછી શું આવે? તો આમાંથી આપણે જોઈને લખવાનું છે. મીઠો લીમડો, પછી પાન, પછી આપણે આ જે ફૂલ, ફળો છોડના ભાગ છે, છોડના બીજા ભાગ છે, તો એને આપણે જોડવાના છે. તો આ તમારે ઘેર બેઠા આટલું વાંચન કરવાનું છે અને હું આગલા વિડીયોમાં તમને હું લખાઈશ અને તૈયાર પણ કરાવીશ. આ પણ તમારે ઘેર બેઠા આનો જોડવાના છે. જોડકા જે દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો અને તેને જોડવા માટે રેખા દોરવાની છે એ તમે આ કરી શકો છો. પછી કેટલાક પ્રશ્નોના જવાબ છે તો એ પણ તમારે જવાબ લખવાના છે. તો એક પ્રશ્ન છે, તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? તો મારા કુટુંબના બધા સભ્યો સાથે જ મળીને જમતા નથી, કારણ કે બધા અલગ અલગ જમતા હોય છે. કારણ કે મમ્મી પોતાનું કામ કરતી હોય છે, પપ્પા પણ પોતાનું કામ કરતા હોય છે, તે સાથે ભોજન કરતા નથી. તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરો છો? તો રસોઈ કામમાં આપણે કઈ કઈ મદદ કરીએ છીએ? તો સીધી આપણે મમ્મીને કંઈ મદદ કરી શકતા નથી, કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી, પરંતુ હું મમ્મીની રસોઈ કામમાં
શાક સમારવામાં, દાળ ધોવામાં, શાક ધોવામાં, રસોઈ પીરસવામાં, પછી લસણ આદું જેવી વસ્તુઓને આપણે તૈયાર કરી આપીએ છીએ. કુટુંબમાં રસોઈ કામમાં કોણ કોણ મદદ કરતું નથી કે, તો હું અને મારા પપ્પા રસોઈ કામમાં મદદ કરતા નથી, કારણ કે મને રસોઈ બનાવતા આવડતું નથી. જ્યારે પપ્પા ઓફિસ અથવા ઘરના બીજા કામમાં હોય છે તો પપ્પા પણ મદદ કરતા નથી. તો આ પ્રશ્ન તમને આવડવા જોઈએ. શું તમારા કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? જો હા, કે તમારું કુટુંબ કોના જેવું છે? તમારા કુટુંબ તેના કેના જેવું તેમના જેવું કેવી રીતે છે? તો આપણે કોના કુટુંબની વાત કરીએ છીએ? વેણુના કુટુંબની અને રાણીનું કુટુંબ. તો આમાં આ બંને કુટુંબમાંથી તમે એક કુટુંબમાંથી આ સભ્યો છો કે હા કે ના, એ તમારે જોવાનું છે. જો હા, મારું કુટુંબ વેણુના કુટુંબની સાથે મળતું આવે છે, મારા કુટુંબના બધા સભ્યો સાથે મળીને કામ કરીએ છીએ અને સાથે બધા જમે છે. તો આ વેણુનું કુટુંબ છે. તો આ વેણુના કુટુંબમાં મમ્મી જમવાનું બનાવે છે, ત્યારે છોકરો કચરો કાઢે છે અને તે સાથે બેસીને જમતા હોઈએ છીએ. અને તે છાપું વાંચે છે એ પણ આપણને બતાવ્યું છે. જ્યારે આપણે રાણીના કુટુંબમાં જમવાનું બનાવે છે, એ પણ સાથે જમે છે અને મજૂરી કામ માટે પણ જતા હોય છે. તો આ બંનેના કુટુંબમાં અલગ અલગ પ્રકારનું હોય છે. બંને કુટુંબમાંથી આપણે એક પ્રકારના સભ્યો છીએ, છે કે નહીં? તો હા, એ કુટુંબના સભ્યો છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. કેટલી ખાલી જગ્યાઓ છે, કેટલા ખરા ખોટા છે, એવું તમને આગલા વિડીયોમાં લખાવીશ અને આટલો તૈયાર કરવાનો છે. ચલો થોડા ખરા ખોટા તમને લખાવી દઉં. ઘરના બધા જ કામ ફક્ત મમ્મી જ કરવાના હોય છે, ખરું કે ખોટું? તો ના, બધાને સંપીને કરવાના હોય છે. તો તમારે લખવાનું છે, ઘરના બધા જ કામ ફક્ત મમ્મી જ કરવાના હોય છે, ખરું કે ખોટું? તો ખોટું. વેણુનું કુટુંબ પરસ્પરના સહકારથી જીવે છે? તો હા, વેણુનું કુટુંબ એકબીજાના સહકારથી જીવે છે, તો ખરું. દૂધ એ પ્રાણીજ પદાર્થ છે? તો હા, દૂધ એ પ્રાણીમાંથી આપણને મળે છે અને પ્રાણી પદાર્થ કહેવામાં આવે છે. અને દૂધ સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે, ખરું કે ખોટું? તો ખરું. હા, તો ખરું આવે. કાર્ય કરવાની શક્તિ ફક્ત ફળ ખાવાથી પ્રાપ્ત થાય છે? જ્યારે આપણે શરીરને કામ, આપણા કામ માટે આપણે ખાલી ફક્ત ફળો ખાવાથી પ્રાપ્ત થાય છે? તો ના, આપણા લીલા શાકભાજી હોય, અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી, ફળ વગેરે ખાવાથી આપણને શું થાય છે? શક્તિ પ્રાપ્ત થાય છે. શરદી ઉધરસ મટાડવા માટે લીંબુ શરબત ખૂબ જ ઉપયોગી છે? તો ના. તો આપણે શું કરવું જોઈએ? અડધર અને દૂધનો ઉકાળો કરવો જોઈએ, પીવું જોઈએ. અને આદુ અને તુલસીનો ઉકાળો પણ કરવો જોઈએ. પછી કોબીજ જે વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે, તો હા, એ પાનાવાળો ભાગ છે. તો આ તમને પણ આવડવું જોઈએ. પછી બીજો પ્રશ્ન છે, તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે? તો મારા કુટુંબમાં હું, પપ્પા, મમ્મી, મોટી બહેન, દાદા, દાદી રહીએ છીએ. પછી બીજો પ્રશ્ન છે, તમારા ઘરના બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરે છે? તો આપણા ઘરમાં આપણાથી મોટા હોય એ પણ શાકભાજી લાવવાનું કામ કરતા હોય છે. ભાઈ હોય કે બહેન હોય, તે શાકભાજી લાવવાનું કામ કોણ કરે છે? આપણા મોટા ભાઈ બહેન કરે છે. તમારા ઘરમાં વનસ્પતિમાંથી કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે? તમારા ઘરમાંથી રોટલી, શાક, દાળ, ભાત, ઢોસા, ભજીયા, કચુંબર, પાપડ વગેરે લગભગ બધી જ વાનગીઓ અમે વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. તમારા ઘરમાં પ્રાણીઓમાંથી જે વસ્તુઓ મેળવવાના છે તેના નામ લખો. આપણને પ્રાણીઓમાંથી કઈ કઈ વસ્તુ મળે છે? તો આપણે ઘેર ભેંસ હોય તો ભેંસ આપણને શું આપે? દૂધ આપે. પછી દૂધમાંથી આપણે શું બનાવીએ? દહીં, છાશ, પનીર એ વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ. પછી કયા સ્વાદની વસ્તુઓ શરીરમાંથી ચિકાસ અને કફ દૂર કરે છે? તો તુરા સ્વાદની વસ્તુઓ શરીરમાંથી ચિકાસ અને કફ દૂર કરે છે. ઉદાહરણ દાખલા તરીકે હળદર, પછી
અરડુસીના પાન, કેરીની ગોટલી, સોપારી વગેરે જેવા જે વસ્તુઓ ચિકાસ અને કફ દૂર કરે છે. પછી સ્વાદ સરખો હોય તેવા બે ખાદ્ય પદાર્થોના નામ લખો તો લીંબુ અને આંબલીનો સ્વાદ કેવો હોય છે, ખાટો હોય છે, તો એ પણ તમને આવડવું જોઈએ. તમને વધુ ગમતા સ્વાદ કયા કયા છે, તો મને વધુ ગમતો સ્વાદ ગળ્યો અને ખાટો ખૂબ ભાવતો હોય છે. તમારા ગમતા સ્વાદની કઈ વાનગીઓ તમે ખાઓ છો, તો તમને વિદ્યાર્થી મિત્રો તમને જે વસ્તુઓ સ્વાદમાં ગમતી હોય, દાખલા તરીકે શીરો હોય, ગુલાબજાંબુ હોય, દૂધપાક હોય, લીંબુ અને કેરીના અથાણા હોય, કઢી વગેરે જેવી વાનગીઓ તમે ખાઈ શકો છો અને તમને તે ખૂબ ભાવતી હોય છે. વસ્તુનું તમે નામ લખી શકો છો. તમારા ઘેર રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે, તો એ પણ તમને આવડવા જોઈએ. તો આપણા ઘરમાં મરચું, મીઠું, હળદર, ધાણા, જીરું, હિંગ, મેથી, રાય જેવા મસાલા વપરાય છે. પછી બીજો પ્રશ્ન છે, ખોરાકના વિવિધ સ્વાદમાંથી તમે કયા કયા સ્વાદ અનુભવ્યા છો, તો આપણા ઘરમાં બનતી વસ્તુમાં આપણે કયા કયા સ્વાદના અનુભવ કર્યા છે, તો ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો જેવા સ્વાદના પ્રકાર હોય છે. તો આપણને ખબર પડે છે આ ખાટું છે, તીખું છે, ગળ્યું છે, કડવું છે, આ બધું આપણને ખબર પડે છે. અને આ બધું ચાખવાનું કામ કોણ કરે છે, જીભ કરતી હોય છે, એ પણ તમને આવડવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. તો આપણો પાઠ અહીંયા આગળ પૂર્ણ થાય છે. બાકીનું લેસન આવતા વિડીયોમાં ચલાવીશ.